मित्र आप जो राज्य दिमेरा न्यूज राजकोट में फिजियोथेरापी नामांकित डॉक्टर उर्वशी कनेरिया फिजियोथेरापी सेंटर नो आज रोज लोकार्पण करवामां आव्युं। त्यां अनुभवी फिजियो थेरापिस्ट साथे लेटेस्ट टेक्नोलॉजी साथे तारीख 25 जून 2023 रोज थी राजकोट में सौराष्ट्रनो प्रथम 4D स्पाइनल डिकॉम्प्रेशन थेरापी मशीन अवेलेबल छे। ब्यूरो चीफ दे जोशी कैमरामैन प्रतीक साथे જરૂર પડે છે જનરલી લોકો એવું માનતા હોય છે કે ગોટરનો ઘસારો હોય છે કે ગાદી દબાતી હોય છે કે સાઇટિકા હોય છે કે પછી ફ્રોઝન શોલ્ડર હોય છે એ લોકોને જ ફિઝિયોમાં જરૂર હોય છે, પણ જનરલી એવું નથી હોતું। જનરલી જે મસ્ક્યુલર પેઇન હોય છે, જે સુવાના ફેરથી થઈ જતા હોય છે, ટ્રેપેઝાઇટિસ સ્પાઝમ છે, અથવા તો તમે રેગ્યુલર બી મસલને સ્ટ્રેન્થ કરવા માટે એક્સરસાઇઝ કરો છો પ્રોપર ગાઈડન્સ સાથે, તો તમારે હેલ્થ માટે પ્રોપર ગાઈડન્સ સાથે કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે, જે તમે સાઇટિકા છે કે ઘસારો છે એને બચાવી શકો છો। મેડમ કયા કયા સ્ટેજમાં ઓપરેશનની જરૂર પડે અને કયા કયા સ્ટેજમાં ઓપરેશન વગર બી ફિઝિયોથેરાપી લઈ શકાય? ઓકે, ઓપરેશનની તમારે ત્યારે જરૂર પડે છે કે ક્યારેક અચાનક એક્સિડન્ટ થયું છે, અથવા તો અચાનક જ તમે સવારે ઉઠો છો અને તમારી પગની જે નસ છે એ વર્ક નથી કરતી હોતી, ત્યારે તમારે જે સાઇટિકાનું ઓપરેશન હોય છે, મણકાનું ઓપરેશન હોય છે એ કરાવવાની જરૂર હોય છે। પણ જ્યારે તમને સ્ટેજ ફર્સ્ટ સ્ટેજમાં થાય છે ત્યારે તમે લોકો અવેર થતા નથી, ત્યારે આપણને એમ થાય છે કે બસ થોડુંક છે તો લેટ ગો કરીએ છીએ, જો એ લેટ ગો કરતાં કરતાં વધી જશે તો તમારે ખાસ કરીને ઓપરેશન કરાવવું પડશે। સો આજે મારી એ જ કહેવાનું છે કે તમે જાગૃત થાવ, જ્યારે થાય છે ત્યારથી તમે પ્રોપર ગાઈડન્સ સાથે એક્સરસાઇઝ કરો અને ટ્રીટમેન્ટ લ્યો ફિઝિયોથેરાપીની, તો તમારે ઓપરેશન કરાવવાની જરૂર નહીં પડે। અને મેડમ ઓબીસી, ડાયાબિટીસ, બીપી જેવી ગંભીર બીમારીઓમાં ફિઝિયોથેરાપીની જરૂર પડે છે કે નથી પડતી? હા, જરૂર પડે છે। ડાયાબિટીસ છે તો તમે એક રેગ્યુલર વોકિંગ કરી શકો, એક્સરસાઇઝ કરાવી શકો છો ફિઝિયોથેરાપી ગાઈડન્સ સાથે, જે કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય છે, બીપી વધી જાય છે, ઘટી જાય છે, પછી ઓબેસિટી છે, વજન વધવાના કારણે ઘણા બધા દુખાવો થતા હોય છે, ઘસારો છે કે મણકામાં પ્રોબ્લેમ થતા હોય છે, તો એ બધું તમે પ્રોપર ડાયટ સાથે, ગાઈડન્સ સાથે તમે ક્યોર કરી શકો છો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામણિયા। આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર।